શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 19/5/2001, શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન. હરે શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. ગમતું દાસપણું ઉપાસના એ ત્રણ ને વિશે કેટલો ભેદ છે? ઉત્તર, જે ઉપાસના છે તે તો અંગી છે, ને બીજા બે તો અંગ છે. માટે ઉપાસના જો દ્રઢપણે ન હોય તો ગમતું ને દાસપણું તો બીજાનું કરવા માંડે. માટે ઉપાસના તો અતિ શ્રેષ્ઠ જોઈએ, ને શ્રીજી મહારાજ નું ગમતું જો યથાર્થપણે જે કરે તે તો બહુ મોટપને પામે છે. અને જાનકીજીને એ પ્રમાણે વર્તવાથી ભક્તપણામાં કોઈ જાતની કસર રહી નહીં. ઇતિ વાર્તા 99. શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. ઉપાસનાની પક્વ અપક્વપણાની વાર્તા હનુમાનજી અને સુદર્શન ચક્ર તથા ગરુડજીના દ્રષ્ટાંતે કરીને વાર્તા કરી. તેમાં ગરુડજીની ઉપાસના અપક્વ જાણી. કેમ સુદર્શન ચક્ર અને ગરુડ પપ્પો કેમ કીધું? ગરુડ સુદર્શન ચક્ર, હનુમાને તો પોતાનું કઈ રાખ્યું જ નથી. સુદર્શન ચક્ર કૃષ્ણ હલાવે ત્યારે જ હાલે. ગરુડ ને એક વખત અભિમાન થયું હતું, હું લઈ જાઉં છું. મહિમાની વાતો. શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. સ્વામી શ્રીએ શ્રીહરિના મહિમાની વાત કરી. જેમ સોના મોરો મૂકી હોય ને તેને બે પડકે બે કાકરા મૂક્યા હોય, તે એક ધોળો હોય ને એક કાળો હોય, તેમાં સોના મોહરો ને મૂકીને તેમાં સોના મોહર ને મૂકીને બે કાકરા ને વિશે મન લોભાય નહીં. તેમ ધોળો હોય તોય ન લોભાય, એમ સોના મોહર ની કિંમત જાણી હોય તો, કાંકરા ને જાણી હોય તો સોના મોહર પડી મૂકે ને કાંકરા લઈ લે. તેમ શ્રી હરિજી નો મહિમા સત્પુરુષ ને યોગે કરીને યથાર્થ સમજાણો હોય તથા આત્મા રૂપે વર્તતો હોય તો માયિક ભાવ ને વિશે સુખ બુદ્ધિ એ કરીને બંધાય નહીં, ને નાશવંત ને દુઃખરૂપ જ જણાયા કરે. ઇતિ વાર્તા 101. શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુર એને વિશે જેવા ઐશ્વર્ય, પાર્ષદ અને શક્તિ યુક્ત શ્રી મહારાજ છે, તેવા ને તેવા જ પૃથ્વીને વિશે છે, ને જેવા પૃથ્વીને વિશે છે તેવા ને તેવા જ બ્રહ્મપુર ને વિશે છે. એવી રીતે મનુષ્ય ભાવનો ને દિવ્ય ભાવનો મહિમા વિશ્વાસે સહિત યથાર્થપણે સત્પુરુષ ને પ્રસંગે કરીને શીખવો. ગોલોક, વૈકુંઠ ને બ્રહ્મપુર એને વિશે જેવા પાર્ષદ,
ઐશ્વર્ય પાર્ષદ ને શક્તિ યુક્ત શ્રીજી મહારાજ છે. તે શ્રીજી મહારાજ બધે ગોલોક છે જે વૈકુંઠ માં ક્યાં છે? શ્રીજી મહારાજ ક્યાં છે? આમાં કેમ આવું? આમાં છે એવા ને એવા, આમાં સમજો સત્પુરુષ સમજી સત્પુરુષ ના ચાલે. તેવા ને તેવા પૃથ્વી ને વિશે છે, ને જેવા પૃથ્વી ને વિશે છે તેવા ને તેવા બ્રહ્મપુર ને વિશે છે. એવી રીતે મનુષ્ય ભાવ નો અને દિવ્ય ભાવ નો મહિમા બ્રહ્મપુર તો મહારાજ નું ધામ થયું. શ્રીજી મહારાજ ક્યાં છે? સત્પુર કેમ સમજાવે? પૂર્વે જે અવતાર થઈ ગયા અમે આનું પરિબળ છે કેમ સમજાવે? બાકી ગોલોક ની એમ તે જ વાત છે. ગો એટલે કિરણ, એનો લોક શ્વેત દીપ, એટલે શ્વેત એટલે તેજ નો સમૂહ, એનો જે સમૂહ છે એમાં શ્રીજી મહારાજ છે. વૈકુંઠ જ્યાં મન ની ઇન્દ્રિયો અને ધારાઓ કુંઠિત થઈ જતી હોય એ વૈકુંઠ. આવું જે બ્રહ્મપુર રૂપ જેવું ધામ છે એમાં જે ભગવાન છે અત્યારે આવ્યા છે, અત્યારે જે આવ્યા છે એ બ્રહ્મપુર વાસી છે. સમજાય જાય સત્પુરુ એક વાર ઘેર પાછી બેસી જાય ત્યાં સોના મોર છે. ફેરા પડે સત્સંગ કરવાનું કારણ જ એ કે ભાઈ ન સમજાતું હોય સમજાય સત્પુરુ. મારા તો ઘરે બેસીને ફેરવી બધા કોઈને કોઈ સત્પુરુષ દેખાય જ નહીં, લાગે જ નહીં, એ વાત બીજી છે. એને તો ફેરા ઘણા થાય, એમાં કઈ ગુનેગાર છે નહીં, ઘણા ફેરા થાવ. એવી રીતે મનુષ્ય ભાવનો અને દિવ્ય ભાવનો મહિમા વિશ્વાસે સહિત યથાર્થપણે સત્પુરુષને પ્રસંગે કરીને શીખવું, ને પોતાના જીવાત્માને અક્ષરબ્રહ્મ સંગાથે એકતા સમજવી. કેમ કે જો પાયો કાચો હોય તો તે ઉપર ઇમારત થાય નહીં, ને જેટલી સમજવામાં કાચપ રહેશે તેટલી દેહ મૂક્યા પછી પણ નડશે એ વાત સત્ય છે. મારે તેડવા આવ્યા પાયો કાચો હોય તો પછી નડે. એના થઈને રહ્યા હોય, ભક્તિ કરી હોય, પાકો વિશ્વાસ હોય, એનો જ આશરો હોય તો પછી અંત ઘડીએ જ્ઞાન દે પોતે દે કે સત્પુરુષ પાસે દેવરાવે ચોખા કરીને લઈ જાય, એને વાંધો ન આવે. બાકી ઘણા વાંધો આવે. વાર્તા 102 શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. જેને શ્રી હરિજી નો મહિમા યથાર્થ સમજાય છે તેને તો આવી સ્થિતિ થાય છે. જેમ વૈકુંઠનાથ ના મહાત્મ્ય કરીને સંતાદિત નું શોક પામી ગયું, કેતા અક્ષર સ્થિતિમાંથી બહાર નીકળી ગયું, એટલે ભગવાન ની મૂર્તિ માં સંલગ્ન થઈ ગયું ને ખબર રહી નહી, ને જેમ રાક ને ઇન્દ્ર પદવી આવે ને તેને જેમ આશ્ચર્ય થાય છે તેમ વર્તાય, ત્યારે જાણીએ કે શ્રી હરિજી નો મહિમા સમજાવો છે. વાર્તા 103 ની